कौन सी है के दूसरी महिला कॉलेज जामनगर, प्रोफेसर भावना आराज, डिपार्टमेंट ऑफ होम साइंस, एस वाई बी एस सी होम साइंस, सेमेस्टर थ्री, सब्जेक्ट बेसिक एंड अप्लाइड केमिस्ट्री, पेपर नंबर फोर, यूनिट टू। अगला लेक्चर में आपणे एसिड अने बेस એમની વ્યાખ્યાઓ અને એમના ગુણધર્મોની વાત કરી। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એસિડ અને બેઝ એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયા છે એને તટસ્થીકરણ અથવા તો શિથિલીકરણ કહેવામાં આવે છે। યાદ કરો આગલા લેક્ચરમાં આપણે એક ગુણધર્મ બતાવ્યો હતો જેમાં એસિડમાં એવું કીધું છે કે બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે અને બેઝના ગુણધર્મમાં કીધું હતું કે એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે એટલે કે એસિડ અને બેઝ જ્યારે ચોક્કસ પ્રમાણમાં સંયોજાય છે ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન કરવાની જે રાસાયણિક પ્રક્રિયા છે એમને તટસ્થીકરણ શિથિલીકરણ કે શિથિલીભવન કહે છે। હવે આપણે આ પ્રક્રિયામાં એટલે કે શિથિલીકરણ તટસ્થીકરણ પ્રક્રિયા છે એ આપણે બે પ્રેક્ટિકલ તો આમના કરવાના જ છે પણ હું અત્યારે અમને થિયરીકલ પણ સમજાવી આપું છું કે આમની અંદર શું કરવામાં આવે છે। તો પ્રયોગ કરવાનો છે એટલે પહેલા તો એમાં હેતુ હોય એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। થિયરીકલ છે એટલે કોમન બધા માટે લાગુ પડે છે એટલે આપણે ખાલી તટસ્થીકરણના પ્રક્રિયાનો અભ્યાસ કરવો એવું જ કહીએ છીએ પણ જ્યારે પ્રેક્ટિકલની અંદર વાત કરીએ છીએ ત્યારે એમાં જે દ્રાવણોથી તટસ્થીકરણ કરવામાં આવે છે એટલે કે જે એસિડ અને જે બેઝ વચ્ચે તટસ્થીકરણ કરવામાં આવે છે એ નામ સાથે આ પ્રયોગનો હેતુ લખવાનો રહેતો હોય છે। ત્યાર પછી આવે છે સાધનો, બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, સ્ટેન્ડ અને બીકર આવી શકે, બરાબર છે। આમાં બીકર નથી લખ્યું, તમે બીકરને એડ કરજો। એમાં આ છે એ સ્ટેન્ડ છે, આ છે બ્યુરેટ છે, પીપેટ આમાં બતાવી નથી પણ તમે પ્રેક્ટિકલમાં આવશો ત્યારે તમને જોવા મળશે, આ કોનિકલ ફ્લાસ્ક છે, એ જ રીતે બીકર છે એ પણ તમે ત્યાં આવશો એટલે તમને જોવા મળશે। આ આકૃતિની અંદર આ બંને વસ્તુઓનો ઉપયોગ ડાયરેક્ટ આમાં નથી એટલે બતાવેલું નથી। પછી પદાર્થો તરીકે તો કે આપણે કોનું કરીએ છીએ તટસ્થીકરણ તો કે 0.1 એન એટલે નોર્મલ, યાદ કરો પેલા ચેપ્ટરમાં નોર્માલિટી અને નોર્મલ આવ્યું હતું જેની સંજ્ઞા એન છે એટલે 0.1 એન એટલે નોર્મલ એને ઓએચ એટલે 0.1 નોર્મલ એને ઓએચનું દ્રાવણ, એક્સ નોર્મલ એચસીએલનું દ્રાવણ। આ એક્સ નોર્મલ એટલે શું તો કે આમની નોર્માલિટી આપણને ખબર નથી જે આપણે પ્રયોગ કરીને શોધવાની છે એટલા માટે આને આપી દીધું એક્સ નોર્મલ એચસીએલનું દ્રાવણ। સૂચક વપરાય છે ફિનોલ થેલિન। હવે રીત, રીતની અંદર કહેવામાં આવે તો સૌથી પહેલા તો શું કરવામાં આવે છે તો કે બ્યુરેટ છે, આ બ્યુરેટ એમને પાણીથી ધોઈ અને પછી શું કરવાનું છે તો કે બ્યુરેટમાં જે દ્રાવણ ભરવાનું છે એમનાથી એને ધોવામાં આવે છે એટલે આમની અંદર એનએઓએચનું દ્રાવણ છે એ આપણે બ્યુરેટમાં ભરવાનું છે એટલે 0.1 નોર્મલ એનએઓએચનું દ્રાવણ છે એમનાથી આ બ્યુરેટ છે એ બ્યુરેટને ધોઈ અને પછી આવી રીતે સ્ટેન્ડમાં ગોઠવવામાં આવે છે। સ્ટેન્ડમાં ગોઠવ્યા પછી આ 0.1 નોર્મલ એનએઓએચનું દ્રાવણ છે એ અહીંયા ઉપર ગળણી આપ્યું હોય, ગળણી એ પણ આની અંદર સાધનોમાં તમે એડ કરી શકો, થીશલ ગળણી
ઘડીની મદદથી બ્યુરેટમાં NaOH છે એ ભરવામાં આવે છે. આ NaOH ભર્યા પછી શું કરવામાં આવે છે? તો કે જે નળી જેવો ભાગ છે એમાં હવા ભરાઈ જાય છે, તો એ હવાને દૂર કરવામાં આવે છે. હવાને દૂર કરી અને પછી અહીંયા 0 પોઈન્ટનો આંકડો લખેલો હોય ત્યાં સુધી આ દ્રાવણને ભરવામાં આવે છે. વધારાનું દ્રાવણ આ બટનથી એનો નોબ છે એમનાથી કાઢી અને એને 0 સુધી ભરવામાં આવે છે. ત્યાર પછી શું કરવામાં આવે છે? તો કે પીપેટ છે એ લેવામાં આવે છે. પીપેટના દ્વારા પીપેટ આપણે વાપરવાની છે 10 ml, એટલે કે 10 ml એનો માપ બતાવે. એટલે પીપેટમાં એક આંક લખ્યો છે, આંક દોરેલો હોય, એ આંક સીધું તમે દ્રાવણ ભરો એટલે 10 ml થાય. એટલે સૌથી પહેલાં તો બધા જ સાધનોને પાણીથી ધોવામાં આવે, પછી પીપેટમાં આપણે ભરવાનું છે X normal HCl, તો એનાથી પીપેટને ધોઈ, પછી જેમ સ્ટ્રોથી સક કરતા હોય એ રીતે સક કરવામાં આવે, પણ એ ગળે ન ઉતરવું જોઈએ એ રીતે સક કરી અને એમાં HCl નું દ્રાવણ ભરવામાં આવે છે. અને એનું માપ જે એરો આપ્યો છે ત્યાં સુધી ભરો, વધારાનો હોય તો એને ઠલવી નાખવામાં આવે ડ્રોપથી, જે વર્ણન કરવું શક્ય નથી, પણ એ તમે ડ્રોપથી પ્રેક્ટિકલ જોશો એટલે ખ્યાલ આવી જશે કે એમાં 10 ml જેટલું HCl લેવાનું આવે. આ HCl લીધેલું છે એ આ કોનિકલ ફ્લાસ્કમાં લીધું છે, પછી આ કોનિકલ ફ્લાસ્કની અંદર 2-3 ટીપા સૂચક એટલે કે ફિનોલફથેલિન છે, એ ફિનોલફથેલિનના નાખવામાં આવે છે. HCLમાં ફિનોલફથેલિનના ટીપા નાખીએ છીએ તો એ કેવું દ્રાવણ છે? તો કે રંગવિહીન, જેનો કોઈ રંગ નથી, એટલે પાણી જેવો કલર હોય એમનો, બરાબર છે. ત્યાર પછી શું કરવામાં આવે છે? તો કે એમને એટલે કે કોનિકલ ફ્લાસ્કને બ્યુરેટની નીચે ગોઠવવામાં આવે છે. અહીંયા નોબ છે, આ નોબથી આ બ્યુરેટનું દ્રાવણ આની અંદર ઉમેરવામાં આવે છે. ધીમે ધીમે દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે આમની અંદર પિંક કલર, આછો ગુલાબી કલર આવીને જતો રહે. પછી એક વખત એવો આવશે કે જ્યારે એ સ્થિર થઈ જાય ત્યારે આવો આછો ગુલાબી કલર આવે, પણ પછી હલાવાથી જતો ન રહે, ત્યારે એ આછો ગુલાબી પરમેનન્ટ કલર રહે, ત્યારે આપણે અહીંથી નોબ છે એનાથી બ્યુરેટનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરવાનું છે. આ પ્રક્રિયા બિલકુલ ધીમે ધીમે કરવાની છે, એક ડ્રોપ કરી અને નાખવાના છે. જો વધારે નાખી દેવામાં આવે તો આછો ગુલાબીની જગ્યાએ ડાર્ક ગુલાબી આવી જશે, તો એ તમારું સાચું રીડિંગ નથી. એટલે આછો ગુલાબી કલર આવવો જોઈએ. આ આછો ગુલાબી કલર આવે એટલે તમારું એક રીડિંગ પૂરું થયું. બ્યુરેટ આપણે 0 સુધી ભરી હતી, હવે આછો ગુલાબી કલર આવ્યો ત્યારે એ કયું માપ બતાવે છે એ માપ અહીંયા નીચે અવલોકન કોઠો આપ્યો છે, એ અવલોકન કોઠામાં નોંધવામાં આવે છે. આ આપણો અવલોકન કોઠો છે. અવલોકન કોઠામાં અહીંયા લખ્યું છે બ્યુરેટ આંક, અહીંયા પાયલોટ આંક, અહીંયા 1, 2, 3 અને સરેરાશ આંક. આ બ્યુરેટ આંક, એમની નીચે લખ્યું છે અંતિમ આંક, પછી લખ્યું છે પ્રારંભિક આંક અને તફાવત. હવે આટલું ટેબલ આપણું તૈયાર હોય પછી આ બધું નોંધવામાં આવે. આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરી ત્યારે કીધું હતું કે બ્યુરેટ ક્યાં સુધી ભરવાની છે? તો કે 0 સુધી. આ આંકડા 0.1 સુધીના બતાવે છે, એટલે આપણે લખવું પડે 0.0 ml અથવા તો મિલી. હવે આછો ગુલાબી કલર આવ્યો ત્યારે આપણે જે બ્યુરેટનો આંક વાંચ્યો
એ ધારો કે આવ્યો છે 11 ml તો અહીંયા લખવાનું 11.0 અથવા તો 11.0 ml અથવા મિલી. પ્રેક્ટિકલ શરૂ કર્યું ત્યારનો આંક એટલે પ્રારંભિક આંક. પાછો ગુલાબી કલર આવ્યો, આપણે બ્યુરેટનું દ્રાવણ ઉમેરવાનું બંધ કર્યું એટલે એમને કીધો અંતિમ આંક. અંતિમ આંક 11, પ્રારંભિક આંક 0, એટલે તફાવત થઈ ગયો 11. 11 માંથી 0 ગયું એટલે 11. આ પહેલું રીડિંગ છે એને કહેવામાં આવે છે પાયલોટ, અનુમાન માટેનું છે એટલે એને કહેવામાં આવે છે પાયલોટ આંક. હવે શું કરવાનું, તો કે આ જ વસ્તુ ફરીથી રિપીટ કરવાની. એટલે શું થયું, તો કે ફરીથી કોનિકલ ફ્લાસ્કનું જે દ્રાવણ છે એ ઢોળી એને પાણીથી ધોઈ સાફ કરો, એમાં 10 ml એક્સ નોર્મલ HCl લ્યો અને પછી એમાં ફિનોફથેલિનના 2-3 ટીપા ઉમેરી બ્યુરેટ નીચે ગોઠવો, પછી બ્યુરેટમાંથી દ્રાવણ ઉમેરવાનું શરૂઆત કરો. દ્રાવણ ટીપે ટીપે ઉમેરતા જવાનું. આછો ગુલાબી કલર આવે ત્યારે દ્રાવણ ઉમેરવાનું બંધ કરવાનું છે. આપણે જ્યારે દ્રાવણ ઉમેરવાનું શરૂ કર્યું ત્યારે બ્યુરેટ જે આંક બતાવતી હોય એ આંક અહીંયા લખવાનો. અહીંયા પૂરું કર્યું, અહીંથી એ શરૂ કર્યું એટલે આનો અંતિમ આંક એ આનો પ્રારંભિક આંક થાય, કારણ કે આપણે બ્યુરેટને ફરીથી પાછી ભરી નથી, જ્યાં છે ત્યાંથી શરૂ કર્યો છે બીજું રીડિંગ. એટલે અહીંયા 11 પૂરું થયું એટલે આ અહીંથી 11 શરૂ થયું. આછો ગુલાબી કલર આવ્યા ત્યારે જે માપ આવ્યું એ ધારો કે 21.5 છે, તો એ પહેલા રીડિંગ માટે શું થયું, તો કે અંતિમ આંક 21.5 આવ્યું. 11.0 એટલે થઈ ગયું, આમાંથી આમને બાદ કર્યા એટલે થઈ ગયું 10.5. આ પાયલોટ રીડિંગ, આ ફર્સ્ટ રીડિંગ, એટલે કે પહેલા 68 અનુમાન કર્યું કે કેટલું રીડિંગ આવે છે અને પછી જે લઈએ રીડિંગ એને કહેવામાં આવે 1. ફરીથી આ જ પ્રક્રિયા કરવાની. કોનિકલ ફ્લાસ્કનું આછો ગુલાબી કલરનું દ્રાવણ છે એને ઢોળી એને બરાબર પાણીથી ચોખ્ખા પાણીએ સાફ કરી એમની અંદર એક્સ નોર્મલ HCl નું દ્રાવણ લેવાનું, એમાં 2-3 ટીપા ફિનોફથેલિનના ઉમેરવાના અને પછી એને બ્યુરેટ નીચે મૂકી અને બ્યુરેટનું દ્રાવણ ઉમેરવાનું છે. બ્યુરેટનું દ્રાવણ ઉમેરવાનું શરૂ કરીએ છીએ એટલે બીજા રીડિંગનું શરૂઆત કઈ થઈ, તો કે અહીંયા પૂરું કર્યું અહીંથી એ રીડિંગ શરૂ કરીએ છીએ એટલે 21.5 એ પહેલા રીડિંગનું અંતિમ આવ્યું, એ બીજા રીડિંગનું શરૂઆતનો આંક થયો, પ્રારંભિક આંક થયો. હવે આપણે ધીમે 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 બ્યુરેટમાંથી ટીપા પાડતા જવાના છે અને જ્યાં સુધી આછો ગુલાબી કલર, એટલે ગુલાબી કલર આવીને જતો રહેશે આવીને જતો રહેશે, જ્યારે સ્થિર આછો ગુલાબી કલર આવે ત્યારે આપણે બ્યુરેટમાંથી દ્રાવણ ઉમેરવાનું બંધ કરી અને એ આંક નોંધવાનો છે. એ થયો બીજાનો અંતિમ આંક. આ બીજાનો અંતિમ આંક જો બ્યુરેટમાં વાંચ્યો તો એ આવ્યો છે 32.1 એટલે કે 32.1. પ્રારંભિક થઈ ગયો 21.5, આમાંથી અમને બાદ કરો તો આવ્યું 10.6, 10.6. ફરીથી રીડિંગ આ જ રીતે લેવાનું. આમનો થઈ ગયો પ્રારંભિક આંક, ફ્લાસ્કમાં એક્સ નોર્મલ HCl લીધું અને બ્યુરેટ 2-3 ટીપા ફિનોફથેલિન નાખ્યા અને બ્યુરેટમાંથી દ્રાવણ ઉમેરવાનું શરૂ કર્યું. આછો ગુલાબી કલર આવ્યો ત્યારે આપણે બ્યુરેટમાંથી દ્રાવણ ઉમેરવાનું બંધ કર્યું. આ રીડિંગ વાંચ્યું તો આવ્યું 42.7. પ્રારંભિક થઈ ગયું 32.1, આમાંથી અમને બાદ કરો એટલે આવ્યું 10.6. આ પાયલોટ નહીં, પહેલું બીજું અને ત્રીજું
આ ત્રણ નો સરવાળો કરવાનો, એને ત્રણ વડે ભાગો, એ થઈ ગયું સરેરાશ આંક. તમે કરી જુઓ તો એ આવશે 10.6 ml. આ બધી જગ્યાએ ml લખવામાં આવે છે, કારણ કે આપણી બ્યુરેટ અને પીપેટ છે એ ml મિલીલીટરમાં માપ આપે છે. હવે આ જ પ્રેક્ટિકલ આખું આ જ વસ્તુ બતાવે છે. મેં તમને અવલોકન કોઠાથી કઈ રીતે આવે એ સમજાવ્યું. હવે આવે છે નિર્ણય. 10 મિલી એક નોર્મલ HCl ના દ્રાવણને તટસ્થીકરણ કરવા 0.1 નોર્મલ NaOH નું 10.6 મિલી દ્રાવણ જોઈએ છે. હવે 10 મિલી એક્સ નોર્મલ HCl એટલે આપણે ફ્લાસ્કમાં જે લઈએ છીએ પીપેટથી, પીપેટ કેટલાની છે તો કે 10 ml ની, 10 મિલી ની છે, એટલે આપણે લખ્યું કે 10 મિલી. આ એક્સ નોર્મલ એટલે આની નોર્મલિટી આપણે શોધવાની છે એટલે ખબર નથી, એટલે એક્સ નોર્મલ કીધું. દ્રાવણને તટસ્થીકરણ કરવા માટે બ્યુરેટમાં લીધું હતું એ દ્રાવણ કયું હતું, તો કે 0.1 નોર્મલ NaOH. અને કેટલું જોયું, તો કે 10. બ્યુરેટનું કેટલું જોયું હતું, તો કે 10.6. એટલે અહીંયા લખ્યું છે 10.6 મિલી દ્રાવણ જોઈએ છે. હવે એમાંથી નોર્માલિટીની ગણતરી બતાવી છે. નોર્માલિટીની ગણતરી તટસ્થીકરણ કોની વચ્ચે થયું, તો કે NaOH અને HCl વચ્ચે. એટલે ગણતરીમાં NaOH ઇઝ ઇક્વલ ટુ HCl કર્યું, NaOH ની નીચે લખ્યું તમે N1V1 ઇઝ ઇક્વલ ટુ ની નિશાની N2V2. હવે N એટલે નોર્માલિટી ને V એટલે વોલ્યુમ એટલે કદ. આપણે આજે લીધા છે એમાં 10 ml ને 10.6 ml ને શું છે, તો કે એનું કદ છે, બરાબર છે. હવે N એટલે નોર્માલિટી, V એટલે વોલ્યુમ એટલે કદ. V એટલે વોલ્યુમ ઇંગ્લિશમાં કહેવાય, એનું ગુજરાતી એટલે કદ. હવે જ્યારે બે ના કદ છે ને બે ની નોર્માલિટી છે એટલે આપણે નામ આપી દીધું N1V1 N2V2. એટલે N બતાવે નોર્માલિટી બતાવે, V બતાવે કદ બતાવે, પણ બે નું છે એટલે N1V1 ને N2V2 લીધું. હવે N1 કોની નીચે લખ્યું છે, તો કે NaOH ની નીચે. એટલે આ N1 માં કોનું લખવાનું, તો કે બધું NaOH નું લખવાનું. N2V2 HCl ની નીચે લખ્યા છે એટલે N2V2 માં ડિટેલ્સ લખવાની આવે તો કોની લખવાની, તો કે HCl ની. જો અહીંયા એ બધી બતાવી છે N1 એટલે NaOH ની નોર્માલિટી એટલે 0.1 નોર્મલ, જે આપણને અગાઉ પ્રેક્ટિકલ શરૂ કર્યું ત્યાં જ આપી દીધી છે 0.1 નોર્મલ. V1 એટલે NaOH નું કદ એટલે 10.6, જે આપણે નિર્ણયમાં પણ લખ્યું, જે બ્યુરેટમાંથી વપરાયું છે, NaOH માં બ્યુરેટમાં ભર્યું છે અને એનું માપ આવ્યું છે 10.6. એટલે અહીંયા લખ્યું 10.6 મિલી અથવા ML. N1V1 એમાં કોનું લખ્યું, તો કે એની ઉપર છે NaOH, એટલે આ બંને NaOH નું લખ્યું નોર્માલિટી અને V માં એનું કદ. હવે HCl એની નીચે N2V2 છે એટલે N2V2 માં કોનું લખવાનું બધું, તો કે HCl નું. N2 એટલે શું છે, તો કે HCl ની નોર્માલિટી, જે આપણે અત્યાર સુધી XN કરતા હતા, મતલબ કે આપણને ખબર નથી, જે આપણે અત્યારે પ્રેક્ટિકલથી શોધવાની છે, એટલે અહીંયા મૂકી દીધું એનો ક્વેશ્ચન માર્ક્સ. પછી V2 એટલે HCl નું કદ. આ HCl નું કદ આપણે કેટલું લીધું હતું, તો કે 10 ml, કારણ કે HCl કેમાં ભર્યું હતું, તો કે પીપેટમાં. પીપેટ કેટલી છે, તો કે 10 ml. એટલે અહીંયા બરાબરની નિશાની કરીએ ને તમારે 10 ml એવું લખી લેવાનું છે, 10 ml, કારણ કે આપણે 10 લઈએ છીએ. હવે આમાં આપણને ખબર શું નથી, તો કે આપણને N2 ખબર નથી, એટલે N2 ને આપણે સૂત્રનો કર્તા બનાવવો પડે. આ N2 ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ, જો તમને ગણિત યાદ હોય તો N1V1 અને આ જે ગુણાકારમાં આવે એ વયું જાય છેદમાં, એટલે એને N1V1 અંશમાં આવે, V2 છેદમાં જાય.
એટલે આપણે કહી શકીએ એન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન વી વન અપોન વી ટુ. હવે એન વન એટલે શું? તો કે 0.1. વી વન એટલે શું? તો કે 10.6. એટલે 0.1 ગુણ્યા અથવા તો ઇન્ટુ 10.6 અપોન એટલે કે છેદમાં શું છે? તો કે વી ટુ. વી ટુ એટલે તો કે અહીંયા આપણે લખ્યું છે 10 ml, એટલે અહીંયા 10. હવે 0.1 ગુણ્યા 10.6 અપોન 10 એટલે કે ભાગ્યા 10 કરશો તો જવાબ આવશે 0.106. એટલે n2 કેટલું થયું? તો કે 0.106 નોર્મલ HCl ની નોર્માલિટી. એટલે આપણને જે HCl ની નોર્માલિટી પ્રયોગથી શોધવાની હતી એ કેટલી મળી? તો કે સામાન્ય રીતે પોઈન્ટ પછી એક આંકડો લખવાનો હોય જવાબમાં તો એ કેટલી થઈ? તો કે 0.1. એટલે કે NaOH દ્રાવણ છે જે 0.1 નોર્મલનું દ્રાવણ છે એ દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે HCl વાપર્યું. આ HCl ની નોર્માલિટી પણ કેટલી મળી આપણને? તો કે 0.1 નોર્મલ મળી. એટલે એક દ્રાવણની નોર્માલિટી ખબર હોય એના ઉપરથી આપણે બીજા દ્રાવણની નોર્માલિટી શોધી શકીએ છીએ અને બંનેની વચ્ચે તટસ્થીકરણ થઈ અને આપણને ક્ષાર અને પાણી મળે છે. હવે આમાં આપણે જે સૂચક વાત કરી એ સૂચક પણ તમને શોર્ટ નોટની અંદર પૂછી શકાય. સામાન્ય સૂચક શું કરે છે? તો કે સૂચવે આપણને કે તટસ્થીકરણ થઈ ગયું કે નહીં. કારણ કે એસિડ છે એ પણ રંગવિહીન છે, બેઝ છે એ પણ રંગવિહીન છે, એમાંથી ક્ષાર અને પાણી બને છે તો એ પણ રંગવિહીન છે. આપણને ખબર હોતી નથી તટસ્થીકરણ થઈ ગયું કે કેમ. તો આ સૂચક છે એ બંનેની વચ્ચે તટસ્થીકરણ થાય એટલે સૂચવે છે. શું કામે? તો કે આ દરેકનો રંગ જુદા જુદા સાથે જુદો જુદો છે. દાખલા તરીકે આ ફિનોલથેલિન છે, એ ફિનોલથેલિન સાથે બેઝ છે એ ગુલાબી રંગ આપે છે અને એસિડમાં એ રંગવિહીન છે. આપણે પ્રયોગમાં જોયું કે આપણે નાખ્યો તો કેમ આ? તો કે HCl જે ફ્લાસ્કમાં લીધું હતું પીપેટથી એમાં આપણે સૂચક ફિનોલથેલિન નાખ્યું હતું ત્યારે આપણે એમ કહેતા હતા કે રંગવિહીન છે, એમાં રંગ નથી. પછી આપણે એમાં બેઝ ઉમેરતા હતા ત્યારે એમાં ગુલાબી કલર આવતો હતો. જ્યારે બંને વચ્ચે તટસ્થીકરણ ચાલુ હતું ત્યાં સુધી એ ગુલાબી કલર આવીને જતો રહેતો હતો, આવી અને જતો રહેતો હતો. પણ જ્યારે તટસ્થીકરણ થઈ ગયું પછી બેઝનો એક ટીપો પડે તો એ કેવો રંગ આપી દેતો હતો? તો કે ગુલાબી કલર. એટલે ત્યાં આપણે આ પ્રયોગ પૂરો કરતા હતા ત્યાં આગળ આપણે બેઝમાંથી દ્રાવણ ઉમેરવાનું પૂરા કરતા હતા. કારણ કે ત્યાં આપણે બતાવી દીધું કે ગુલાબી કલર આવ્યો એટલે હવે આ કેવું થઈ ગયું છે? તો કે તટસ્થીકરણ થઈ ગયું છે એવું સૂચવે છે. એટલે એમને સૂચક તરીકે ઓળખ્યો છે. એ શું કરે છે? તો કે રંગ આપે છે. રંગ આપે છે એટલે એને રંગકો તરીકે ઓળખવામાં આવે છે. આ રંગકો છે એ વનસ્પતિ જ એટલે વનસ્પતિમાંથી મળે છે અને કાર્બનિક રંગકો એટલે કે કાર્બનના સંયોજનોમાંથી એ મળે છે. અને એ શું કરે છે? તો કે એસિડની હાજરીમાં ચોક્કસ પ્રકારનો રંગ દર્શાવે છે. તો બેઝની હાજરીમાં એ પાછો બીજા પ્રકારનો રંગ બતાડે. એક જ રંગક છે પણ એ એસિડમાં ઉમેરવામાં આવે તો એક જાતનો રંગ બતાડે છે, બેઝમાં આવે તો બીજા જાતનો રંગ બતાવે છે. જેનો ઉપયોગ તટસ્થીકરણ પ્રક્રિયામાં કરવા માટે આવે છે જેથી બેઝ ઉમેરાય અને કેટલો ઉમેરવો એ આપણે નક્કી કરી શકીએ. આ રંગકો અને સૂચકો તરીકે પણ ઓળખી શકાય કારણ કે સૂચવે છે આપણે કે તટસ્થીકરણ થઈ ગયું કે નહીં. આ એસિડ સાથે આ બતાવે છે રંગકો, એસિડ સાથેનો રંગ આવો છે અને બેઝ સાથેનો રંગ આવો છે. ફિનોલથેલિન છે, બેઝ સાથે ગુલાબી રંગ આપે છે,
જ્યારે એસિડમાં એ રંગવિહીન છે, એટલે ફિનોલફથેલિન જ છે, એ રંગક છે, અથવા તો જેને આપણે સૂચક કહી શકીએ. પણ એ બંને સાથે એના રંગ જુદા જુદા આપે છે. ફિનોલફથેલિન બેઝ સાથે ગુલાબી આપે છે, એસિડ સાથે રંગવિહીન આપે છે. મિથાઇલ ઓરેન્જ છે એ બેઝ સાથે પીળા સ્પટો નારંગી આપે છે અને એસિડ સાથે લાલ આપે છે. લિટમસનું દ્રાવણ છે એ બેઝ સાથે વાદળી રંગ આપે છે, એસિડ સાથે લાલ રંગ આપે છે. સામાન્ય રીતે વનસ્પતિક રંગો એટલે કે જેને વનસ્પતિમાંથી મેળવવામાં આવ્યા છે એવા છે ચા, લાલ ગુલાબ, બીટ, હળદર અને લિટમસ. એ બધા વનસ્પતિક રંગો છે. ક્યારેક તમને સૂચક એવું શોર્ટ નોટની અંદર પૂછાય તો અહીંથી શરૂ કરીને આટલું તમારે બતાવવાનું રહે. એવી જ બીજી શોર્ટ નોટ પૂછી શકાય છે ક્ષાર. ક્ષાર એને આપણે શોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અત્યાર સુધી એસિડ અને બેઝ શીખા, એમાં જ આવ્યું કે એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ થવાથી ક્ષાર અને પાણી બને છે. આ ઉદાહરણ તરીકે મીઠું NaCl એ એક પ્રકારનો ક્ષાર છે. જે કોનાથી બને છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને કોસ્ટિક સોડા એટલે કે HCl અને NaOH આ બંનેની સાથે તટસ્થીકરણ થાય અને બને છે. એવા જ Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ. જો આ તો તમે નામકરણ મેં તમને શીખડાવ્યું એના ઉપરથી Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ તમને આવડી જાય, બરાબર છે. એવી જ રીતે સોડિયમ નાઇટ્રેટ આપણે અણુસૂત્ર શોધ્યા ને એના ઉપરથી નામ, જે સંયોજકતા ઉપરથી અણુસૂત્ર ને અણુસૂત્ર ઉપરથી મેં નામ, નામ હોય તો સૂત્ર, સૂત્ર હોય તો નામ, એ મેં તમને ત્યાં શીખવાડ્યું. સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ એટલે એને, નાઇટ્રેટ એટલે NO3 એટલે એને NO3. પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ એટલે કે ક્લોરાઇડ એટલે CL એટલે KCL. પોટેશિયમ સલ્ફેટ K2SO4. પોટેશિયમ નાઇટ્રાઇટ KNO3. નાઇટ્રેટ એટલે NO4, નાઇટ્રાઇટ એટલે NO3, એટલે પોટેશિયમ નાઇટ્રાઇટ KNO3 વગેરે ક્ષારો છે. આ બધા પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની પ્રક્રિયાઓથી ઉત્પન્ન થતા ક્ષારોના દ્રાવણો લિટમસ પત્ર ઉપર અસર કરતા નથી, તેથી તટસ્થ છે. હવે મેં તમને ત્યારે લિસ્ટ એસિડ બેઝ કરાવ્યું ત્યારે આપ્યું જ હતું કે HCl, H2SO4, HNO3 આ ત્રણેય કેવા છે તો કે પ્રબળ એસિડ છે. NaOH અને KOH એ પ્રબળ બેઝ છે. એટલે NaOHની HCl સાથેની પ્રક્રિયા, NaOHની H2SO4 સાથેની પ્રક્રિયા, NaOHની HNO3 સાથેની પ્રક્રિયા, એવી જ રીતે KOHની HCl સાથેની પ્રક્રિયા, KOHની H2SO4 સાથેની પ્રક્રિયા અને KOHની HNO3 સાથેની પ્રક્રિયાથી આ બધા જ ક્ષાર ઉત્પન્ન થાય છે. અને એસિડના ગુણધર્મ અને બેઝના ગુણધર્મમાં છે એ ભૂલા બેલાભુ. એ ભૂલા એટલે એસિડ છે એ ભૂરા લિટમસને લાલ બનાવે છે. બે લાભુ એટલે બેઝ છે એ લાલ લિટમસને ભૂરો બનાવે છે. પણ આ જ્યારે પ્રબળ એસિડ ને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આ જે બધા ક્ષારો બન્યા છે એ ક્ષારો પર લિટમસની અસર કરતા નથી. એટલે કે ભૂરું લિટમસ ભૂરું જ લે છે, લાલ લિટમસ લાલ રહે છે. એટલે એવું કહેવામાં આવે કે એના ઉપર લિટમસ પત્ર અસર કરતા નથી, લિટમસ પત્રની કોઈ અસર થતી નથી. અને જેના ઉપર લિટમસ પત્રની અસર થતી નથી એટલે એને શું કહેવામાં આવે છે તો કે તટસ્થ છે એવું કહેવામાં આવે છે.
પણ જો તટસ્થીકરણ પામતા એસિડ કે બેઝ પૈકી કોઈ પણ એક અથવા તો બંને નિર્બળ હોય તો ઉત્પન્ન થયેલ ક્ષારનું દ્રાવણ એસિડિક અથવા બેઝિક હોય છે. આવા ક્ષારના દ્રાવણોના એસિડિકતા કે બેઝિક પ્રક્રિયા પામતા એસિડ બેઝની સાપેક્ષ પ્રબળતા ઉપર આધારિત છે. એટલે મેં તમને ઓલું પ્રબળનું લિસ્ટ આપી દીધું, એમની વચ્ચે હોય તો આ બધા ક્ષાર ઉત્પન્ન થાય અને એ બધા લિટમસ ઉપર અસર કરતા નથી અને તટસ્થ છે. પરંતુ તટસ્થીકરણમાં પ્રબળ સિવાયનું એક નિર્બળ હોય, બેઝ કે એસિડ, એક પ્રબળ હોય એક નિર્બળ હોય, એસિડ કે બેઝ પૈકી એક પ્રબળ હોય અને એક નિર્બળ હોય, અથવા તો બંને નિર્બળ હોય, તો એમાંથી જે ક્ષારનું દ્રાવણ બને છે એ કાં તો એસિડિક પણ હોઈ શકે અથવા બેઝિક પણ હોઈ શકે. એનો આધાર કોના ઉપર છે તો કે એમાં જે બેમાંથી જે પ્રબળ હશે એના ગુણધર્મ બતાવશે, જે નિર્બળ હશે એના ગુણધર્મ બતાવશે નહીં. એટલે એની પ્રબળતાનો આધાર એનો સાપેક્ષ, એટલે બેમાંથી એસિડ બેઝમાંથી જે પ્રબળ છે એના ઉપર એમના ગુણધર્મ રહેશે. હવે આવે છે ક્ષારના સામાન્ય ગુણધર્મો. તે મોટે ભાગે સ્વાદે ખારા હોય છે. જો એસિડ છે એ સ્વાદે ખાટા છે, ક્ષાર બેઝ છે એ સ્પર્શે ચીકણા છે. અને આ શું આવ્યું તો કે આખું જુદું જ આવ્યું. એસિડ અને બેઝમાંથી બને છે ક્ષાર અને પાણી, પણ આ સ્વાદે ખાટાય નથી, સ્પર્શે ચીકણા પણ નથી. એ કેવા છે તો કે સ્વાદે ખારા છે. તેમનું દ્રાવણ એટલે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું દ્રાવણ લિટમસ પ્રત્યે તટસ્થ હોય છે, એટલે કે લિટમસ ઉપર એની અસર થતી નથી. ભૂરું લિટમસ ભૂરું અને લાલ લિટમસ લાલ રહે છે. પછી છે તેમનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. એસિડનું દ્રાવણ છે એ પણ વિદ્યુતનું વહન કરે છે. બેઝના ગુણધર્મમાં જોશો તો બેઝનું દ્રાવણ છે એ પણ વિદ્યુતનું વહન કરે છે, અને ક્ષાર છે એ ક્ષારનું દ્રાવણ પણ વિદ્યુતનું વહન કરે છે. એટલે આ ગુણધર્મ દરેકમાં આવે છે. એસિડમાં ગુણધર્મ છે, બેઝમાં પણ ગુણધર્મ છે અને ક્ષારમાં પણ આ ગુણધર્મ જોવા મળે છે. આ તમને કીધું બેનો ગુણધર્મ આપણે સરખાવી લીધા, ઓલું ખાટું છે, પેલું સ્પર્શે ચીકણું છે અને આ સ્વાદે ખારું છે. બીજો ગુણધર્મ આ લિટમસ પ્રત્યે તટસ્થ છે. એસિડ અને બેઝમાં યાદ કરી, આની સાથે યાદ કરી લ્યો, એસિડ છે એનું ભૂલા, એટલે એસિડમાં ભૂરું લિટમસ લાલ બને છે. બે લાભું બેઝમાં લાલ લિટમસ ભૂરું બને છે. એટલે બેના ગુણધર્મો તમે સરખામણી કરો તો આ ચાર ગુણધર્મો છે એ ઓલમોસ્ટ સરખા જેવા છે. પછી દ્રાવણનું વિદ્યુત વહન કરે છે. હવે ક્ષારનો ચોથો ગુણધર્મ, તેમના ગુણધર્મ એસિડ કે બેઝ જેવા હોતા નથી. આપણે જોયું આ બેના દેખાવમાં પ્રચાલિતનો સુપર અસર કરે છે, આય કરે છે, એ આમાં જોવા મળતું નથી. એટલે ક્ષાર છે એમના ગુણધર્મો એસિડ કે બેઝ જેવા હોતા નથી. મારા ખ્યાલથી તમને અહીંયા સુધીનું બહુ ક્લિયર સમજાઈ ગયું હશે. તો આપણે અહીંયા લેક્ચર પૂરું